ક્યારેક તમને કેવાનું મન થાય છે વધુ પડતી દીક્ષાઓ જોયા પછી તમે લોકો દીક્ષા પ્રૂફ થઈ જાઓ ભૂતકાળની અંદર વર્ષમાં બે પાંચ દીક્ષા થતી હતી ને જિંદગી સુધી યાદ રહેતી હતી આજે પચાસ સાહીઠ સિત્તેર ને એસી ના આંકડા થયા પછી પણ ભીતરમાં માં કઈ હલતું નથી મને પૂછવા આવ્યો મારા સાહેબ આટલી બધી દીક્ષા મેં કીધું એટલે મને કહ્યું આટલી બધી દીક્ષા થાય છે

મહાત્મા રોજ કહી રહ્યા છે કે આ સંસાર રોગ થી ભરેલો આ સંસાર સંસારો જથ્થ સંતી જંતુનો નો આ બાળક હલી સાંજ પડે સૂતી વખતે મહાત્માની દેશનાને યાદ કરીશ આજનું પ્રવચન તમારા ભીતરમાં ક્યાં સુધી જેવું પ્રવચન પૂરું થાય તમે ઘરે પહોંચશો ઘર સુધી દેશના પહોંચે કે ઘર સુધી પ્રભાવ ના પહોંચે પ્રભાવના ઘર સુધી પહોંચાડી દેશના પહોંચાડી અશોકભાઈ એવો નિયમ આપું કે આજનું પ્રવચન સાંભળ્યા પછી ત્રણ જણને તમારે આ પ્રવચન શેર કરવાનું એમાં તો માસ્ટર છો સાંજે ઓપેરામાં એક ગોઠવી દેશે પ્રવચન આજનું પ્રવચન સંભળાવવામાં આવે છે હું એક બોલીશ કલાક એ બે કલાક બોલી આપશે શું પોચે બે વર્ષ પેલા મુંબઈમાં એક અઢાર વર્ષના યુવાને મહાત્માનું પ્રવચન સાંભળ્યું અને પ્રવચન એવું સાંભળ્યું ઘરે ગયો પાછો આવ્યો મારા સાહેબ આપી દો નિયમ આજથી મોબાઈલ નો ત્યાગ દેશના ઘરે પહોંચી એ કોને કહેવાય ખબર છે તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે ને તો કહેવાય કે દેશના ઘરે પહોંચી ધેટ મીન્સ ઘરે ગયા પછી તમારા પરિવારને ખબર પડવી જોઈએ કે તમે પ્રવચન સાંભળીને ચેન્જ છોકરાએ મારા સાહેબને કીધું કે મારા સાહેબ અભિગ્રહ આપો કે આજથી મોબાઈલનો ત્યાગ મારા સાહેબે અભિગ્રહ આપ્યો બીજા દિવસનું પ્રવચન સાંભળ્યું અને બીજા દિવસે બીજો નિયમ લીધો આપી દો આજથી નીચી નજરે ચાલવાનું કોઈ વિજાતીયની સામે ઊંચી નજર નહીં કરવાની આ બીજું પ્રવચન ભગવાનની એક પણ દેશના નિષ્ફળ ન જાય અમારી એક પણ દેશના તમે સફળ નથી કરતા એક તો કરો પ્રભુ એક નિષ્ફળ ગઈ સમજવાનું બીજા દિવસે બીજો નિયમ ત્રીજા દિવસે ત્રીજો નિયમ લીધો પ્રવચન સાંભળ્યા પછી આજથી અભિગ્રહ આપી વાહન વ્યવહાર બાંધ ત્યાં જઈશ ત્યાં પગે ચાલીને અને સાંભળજો ચોથા દિવસનો એનો અભિગ્રહ હતો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચરવળો સાથે મીન્સ પૌષદ આ પ્રવચન આ પ્રવચનની પ્રભાવના આ દેશના નો પ્રભાવ અને એ છોકરાએ જયારે ચરવડા સાથે કે પૌષદ સાથે રહેવાનું શરૂ કર્યું અને પાંચમા દિવસે સમાચાર આવ્યા કે મમ્મીનું ઓપરેશન છે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે છોકરો પ્રોપર બોમ્બે માં મમ્મી હતા વેસ્ટર્ન વેસ્ટર્ન બોરીવલીમાં અને સમાચાર મળ્યા માનું ઓપરેશન છે મહાત્મા કીધું બેટા જવું જોઈએ છોકરાએ કીધું મારા સાહેબ જઈશ ખરો પણ પૌષદમાં જઈશ પાવશે જ નહીં પારું ચરવડા છોડીને તો નહીં જઈ શકું અહીંથી વિહાર કરીશ તમે જો વિહાર કરતા હો ત્રીસ ત્રીસ કિલોમીટર તો ત્રીસ કિલોમીટર છે હું અહીંથી વિહાર કરીને મારી મા પાસે પહોંચીશ એની સાથે પૂછી પાછો આવીશ અને આ સમાચાર મને મળ્યા માએ કેવડાયું બેટા મારી તબિયત સારી છે ઓપરેશનને ને ચાર દિવસ થઈ ગયા છે બિલકુલ સાતા છે તું મહેરબાની કરી હવે પગે ચાલીને આવતો નહીં અને તમે માનશો બરાબર બે મહિનામાં આ છોકરાની દીક્ષા થઈ ગઈ પ્રવચન ક્યાં સુધી પહોંચે અહી સુધી પહોંચે અહી છે ને નહીંથી જવા કરતા અહીંથી બહાર કાઢો ભલે અહીંયા સુધી ના પહોંચે એક વખત જે સાંભળ્યું છે ત્રણ જણાને ને સાર કરો કરતા કરતા કદાચ તમારા ચારિત્ર મોનીનો નો થઈ જાય જીવનમાં અભ્યુદય થઈ જાય